क्राइम सिटी पर तीसरी आंख। हवे गुनेगारोनी खैर नहीं, हवे नियमो तोड़नार ने मळशे सजा, हवे कोई गुनो नहीं छुपावी शकाय। राजकोट कॉर्पोरेशने क्राइम सिटी ने काबू में लावानी कवायत हाथ धरी छे, जेना हेठळ शहर ना विविध विस्तारों में कैमरा गोठवाशे, जेनी देखरेख कॉर्पोरेशन अने पोलिस राखशे। आ कैमरा प्रजानी सलामतीनी साथे साथे लोकोने समयसर सुविधाओ मळी रहे तेनी देखरेख पण राखशे। राजकोट वधु सेफ बने, वधु सिक्योर बने ए दिशामां अमे आगळ वधी रह्या छीए। अलग अलग जग्याए कैमरा मूकी अने क्राइम घटशे, बहेनोनी सलामती वधशे, राजकोटनी प्रजाजनोनी सलामती वधशे, साथे साथे कॉर्पोरेशननी जे कंई पण युटिलिटी छे एनું મોનિટરિંગ થશે। એટલું જ નહીં પણ કોર્પોરેશનની બીજી જે સેવાઓ હોય છે એ સેવાઓ એની ઉપર ધ્યાન રાખી અને એને માટે જે કાંઈ નિકાલ કરવો પડે એ તાત્કાલિક નિકાલ થઈ જાય અને ટ્રાફિક સમસ્યા હળવી થાય એ દિશામાં ખાસ કરીને કેમેરા મૂકવાનું આયોજન અમે કર્યું છે। તમામ જગ્યાએ જે છે આપણા યુટિલિટીઝ અને સીસીટીવી કેમેરા, એ કેમેરા વિભિન્ન પ્રકારના કેમેરામાંથી પોલીસ, સિક્યુરિટી, ટ્રાફિક, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ, SWM અને અન્ય તમામ યુટિલિટીઝ એના અંતર્ગત આ 25 કરોડના રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યું છે। હવે તમે રાજકોટમાં પ્રવેશતાની સાથે જ સીસીટીવી કેમેરાની નજરમાં આવી જશો, તો સાથે જ શહેરના વિવિધ રસ્તા, ટ્રાફિક સિગ્નલ, સોની બજાર તથા અન્ય વ્યસ્ત બજારો સીસીટીવીની નજરમાં જ રહેશે। શહેર પોલીસ અધિકારી અને કોર્પોરેશન સતત શહેરના આ વિસ્તારોની ગતિવિધિઓ પર વોચ રાખશે। અપના જો વિસ્તાર છે, માર્કેટ વિસ્તાર, સોની માર્કેટ થઈ ગયા કે માર્કેટિંગ યાર્ડ થઈ ગયા, એવા વિસ્તારો સીસ કેમેરા અને પીટીજેડ કેમેરા રહેશે, જ્યાં તમામ જો મૂવમેન્ટ થઈ રહી છે એના વોચ કરવા માટે। સાથોસાથ જો જેટલા મોટા ગાર્ડન છે, 14 જેટલા આપણા રાજકોટ શહેર મોટા ગાર્ડનો છે, જ્યાં પબ્લિક સાંજે ફરવા જાય છે, અર્લી મોર્નિંગ વોક કરવા જાય છે, એવા ગાર્ડનના અંદર અને બહારના વિસ્તારમાં કેમેરાઓ રહેશે। તમામ ગવર્મેન્ટ બિલ્ડિંગ છે, તમામ ગવર્મેન્ટ બિલ્ડિંગના બહારના ભાગના કેમેરાઓ રહેશે જોઈએ। એન્ટ્રી એક્ઝિટના તમામ પોઈન્ટ જો રાજકોટ છે ત્યાં કેમેરાઓ રહેશે જોઈએ। પણ ટૂંકમાં બોલી શકીએ કે જો અમારા કરીબ 22 જગ્યા એવું છે કે જ્યાં મોટો મોટો જંકશન છે, જ્યાં 360 ડિગ્રી કેમેરા પણ અમે લગાવીએ છીએ। આ સીસીટીવી કેમેરા ગુનેગારો પર તો બાજ નજર રાખવાના જ છે, સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પર પણ તેની નજર રહેશે અને ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારને પણ સજા ભોગવવી પડશે। સાથોસાથ જો ટ્રાફિકના વાયોલેશન જોશે જોઈએ, હેલ્મેટ ન હોય કે સીટ બેલ્ટ ન હોય, અધર નંબર પ્લેટના વાયોલેશન્સ હોય, જે બી મોટર વ્હીકલ એક્ટ મુજબના વાયોલેશન્સના જોઈને ઓટોમેટિક ઈ ચલાનિંગ જનરેટ કરશે, ઈ ચલાનિંગ તમે લોકો જો બી આના દંડ વસૂલ કરવાની કાર્યવાહી થશે। તો હવે રાજકોટવાસીઓને ગુનેગારોથી રાહત મળવાની સાથે તંત્ર દ્વારા કેમેરા થકી યોગ્ય અને સમયસર સુવિધાઓ પણ મળી રહેશે। તો જોવું રહ્યું કે કોર્પોરેશન અને પોલીસની કાર્યવાહી ક્રાઇમ સિટીને રંગીલા સિટીમાં પાછું ફેરવે છે કે કેમ। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે અંકિત પોપટ, ETV ન્યૂઝ, રાજકોટ।